આપ સૌને મારા પ્રણામ. મહેશભાઈ અને મોવલિયા પરિવાર મળીને આ વખતે જે પારેવડી દીકરીઓના લગ્નનું આયોજન કરે છે એમાં મારી ખૂબ જ શુભકામના છે. છેલ્લા 5 વર્ષથી મહેશભાઈ આ કાર્યક્રમનું આયોજન કરે છે. આ વખતે મોવલિયા પરિવાર પણ એમની સાથે જોડાયો છે. 251 દીકરીઓ જેમના પિતા નથી એમને મહેશભાઈ અને મોવલિયા પરિવાર મળીને આટલી સુંદર રીતે લગ્ન કરાવે છે એમાં અમારા જેવા ઘણા લોકોની શુભકામનાઓ, સ્નેહ, આદર પણ ભળે છે. પિતા ન હોવો એ શું છે એની મને એટલા માટે ખબર છે કે મારા પણ પિતા નથી. એમને કેન્સર હતું અને જ્યારે મારા પિતા ગયા ત્યારે મને લાગ્યું કે હું અચાનક 10 વર્ષ મોટી થઈ ગઈ છું. એક પિતાનું હોવું એ પરિવાર માટે જાણે વડલાની છાંય જેવું હોય છે. વડની છાયા નીચે રહેતા બધા જ લોકો ક્યારેય તડકો અનુભવી શકતા નથી. એમને ખબર જ નથી પડતી કે બહાર કેટલો તડકો છે, સૂર્ય કેટલો તપે છે, ટેમ્પરેચર શું છે. પણ એ વડ ન રહે તો સમજાય કે કેટલો તડકો, કેટલી તકલીફ, કેટલી સમસ્યાઓ, કેટલી મુશ્કેલી, કેટલા સંઘર્ષ એક પરિવારે વેઠવા પડે છે. માં કદાચ મહેનત કરીને દીકરીને ભણાવે પણ હજી એ આપણા સમાજમાં પિતા વગરની દીકરી સાથે લગ્ન કરનારા લોકો મેળવવા અઘરા છે. કરિયાવર જોઈએ, લગ્ન કરવાનો ખર્ચ જોઈએ, ખોટા ખર્ચા, લગ્ન કરતી વખતે અમુક વસ્તુઓ તો કરવી જ પડે, અમુક લોકોને તો જમાડવા જ પડે, આવા અઘરહો અને આ બધાની વચ્ચે જે માં બિચારી મહેનત મજૂરી કરીને પોતાની દીકરીને મોટી કરી હોય કે ભણાવતી હોય એ કેવી રીતે ખર્ચા કાઢે, આ વિચાર સાથે મહેશભાઈ જે કરી રહ્યા છે હું માનું છું આ બહુ ઉદાર, ઉદાત્ત અને ઉમદા વિચાર છે. પહેલી વાર જ્યારે મહેશભાઈએ આ કાર્યક્રમ કર્યો અને દીકરીઓને પરણાવી ત્યારે હું હાજર હતી, બીજી વાર હું હાજર હતી. બહુ મજાની વાત તો એ છે કે મહેશભાઈએ પોતાના દીકરાના લગ્ન પણ આ સમૂહ લગ્નમાં કર્યા છે. મિતુલ પોતે પણ આ સમૂહ લગ્નમાં પરણ્યો છે એટલે કોઈ દેખાડવા માટે, દયા કરવા માટે, કોઈ અહેસાન કરવા માટે નથી થતા આ સમૂહ લગ્નો. એ ખરેખર માને છે કે આવા ખોટા ખર્ચા ન થવા જોઈએ અને આવી સરસ રીતે દીકરીઓને પરણાવવી જોઈએ. એટલું જ નહીં, આ દીકરીઓને પરણાવીને છૂટી નથી જતા. એ દીકરીઓના પરિવારની કાળજી લે છે, એમને ત્યાં અવારનવાર આંટો મારે છે, એ સુખી છે કે નહીં એની તપાસ કરે છે, એમને કંઈ જરૂરિયાત હોય તો એમના જમાઈને મદદ કરે છે. અને એક આખું વોટ્સએપ ગ્રુપ છે જેના પર આ બધા છોકરાઓ, આ બધી દીકરીઓ પપ્પા લખીને મહેશભાઈની સાથે વાત કરે છે. મોવલિયા પરિવાર પણ આ વર્ષથી એમાં સહભાગી થયો છે. મને બહુ આનંદ છે કે આ આ પ્રકારની પ્રવૃત્તિ સુરતમાં થઈ રહી છે. સુરત આમ પણ દાનવીરોનું નગર છે. હમણાં જ બાપુએ કથા કરી જેમાં લગભગ 125 કરોડ રૂપિયા ભેગા થયા શહીદોને માટે. આ પૈસા મારુતિ વીર જવાન ટ્રસ્ટ ઊભું થયું. હું માનું છું બહુ જ મોટું કામ સુરતમાં થઈ રહ્યું છે. કેન્સર હોસ્પિટલ થઈ રહી છે જે રૂપાબેન અને શૈલેષ મહેતા પરિવાર મહાવીર હોસ્પિટલ સાથે મળીને બીજા લોકો પણ કરી રહ્યા છે. જમીન દાનમાં આપી, સાથે આટલા બધા પૈસા દાનમાં આપ્યા, પૂજ્ય બાપુએ એનું ખાતમુહૂર્ત કર્યું. સુંદર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને હું માનું છું સુરતમાં આજે સુંદર પ્રવૃત્તિઓ થઈ રહી છે એનો હું હિસ્સો છું. કારણ કે મહેશભાઈ મારા ભાઈથી વિશેષ છે અને એ પરિવાર સાથે મારો સંબંધ આજકાલનો નથી, વર્ષોનો છે. મારી તકલીફમાં પણ મહેશભાઈ આવીને ઊભા રહ્યા છે. તો હું માનું છું કે આ આ તમામ પ્રસંગોએ જેમને જેમને મહેશભાઈએ સહાય કરી છે બધા તરફથી હું મહેશભાઈનો આભાર માનું છું. આ વખતથી જે મોવલિયા પરિવાર જોડાયો છે